ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીકેમાં બીજો ચેપ્ટર ભણીશું. તેનું નામ છે સંદેશાવ્યવહારના સાધનો. તો સંદેશાવ્યવહારના સાધનો, પહેલાંના જમાનામાં સંદેશો પહોંચાડો એટલે કેવી રીતે પહોંચાડો? ત્યારે તો ટેલિફોન નહીં, ફોન નહીં, કંઈ જ નહીં, કે ટપાલ મારફતે પણ નહીં પહોંચાડતા. તો શેના દ્વારા પહોંચાડતા? રાજા રજવાડાના સમયમાં. રાજા રજવાડાના સમયમાં હજુ ખબરીઓ રહેતા હતા, પણ એ પહેલાં કેવી રીતે? તો એ પહેલાં શું કરતા હતા? તો કબૂતર મારફતે એ લોકો સંદેશો મોકલતા હતા. ચિઠ્ઠી કબૂતરના ગળામાં ભેરવી કબૂતર એ પહોંચાડે. હવે એ ખબર નહીં કબૂતર કઈ રીતે જતું હશે, કે એનામાં કેવી રીતે એટલું બધું જ્ઞાન આવતું હશે, એ આપણને ખબર નહીં. પણ તેઓ પણ એ લોકો કબૂતરનો ઉપયોગ દ્વારા સંદેશો મોકલતા હતા. તો આજે આધુનિક જમાનામાં, ટેકનોલોજીના જમાનામાં કેટલો વધી ગયો છે આજે જમાનો આગળ, તો જોઈએ આપણે. તો પહેલાં જો, પહેલાં ટેલિફોન છે, જે તમે જોયો હશે, જેના પર આપણે નંબર દબાવીને ફોન કરવો પડતો. હવે તો ફોનમાં પણ નંબર દબાવવો પડે છે, પણ અત્યારે કેવું છે કે ટચ કરવાનું. અને ત્યારે કેવું હતા? બટનો હતા, બરાબર ને? જેના દ્વારા આપણે ફોન કરીને આપણે આપણા સગા વ્હાલા કે મિત્રો સાથે કે કોઈને પણ આપણે સંદેશો પહોંચાડી શકીએ છીએ. તો અહીં બોક્સમાંથી તમારે પસંદ કરીને લખવાનું છે. તો અહીંયા શું લખીશું? ટેલિફોન. હવે બીજા નંબર પર શું છે? તો કે મોબાઈલ. શું છે? મોબાઈલ. મોબાઈલના મારફતે આપણે આજે ટીવીમાં જે જોઈ શકીએ તે બધું જ આપણે ફોનમાં જોઈ શકીએ છીએ. મતલબ આ ટીવી દ્વારા આપણે વાતો નહીં કરી શકીએ, પણ ફોન દ્વારા આપણે વાતો પણ કરી શકીએ છીએ. વાયરલેસ, મતલબમાં ટેલિફોનમાં વાયર આવે એટલે એક જગ્યા પર સ્થિર હોય છે, જ્યારે મોબાઈલને આપણે ગમે ત્યાં એને લઈ જઈ શકીએ છીએ, બરાબર. હવે ત્રીજા નંબર પર શું છે? તો ત્રીજા નંબર પર છે ટેલિવિઝન. ટેલિવિઝન એટલે કે ટીવી. ટીવીમાં આપણે દૂર દૂરના સમાચાર જોઈ શકીએ છીએ, લાઈવ હોય કે આગળના હોય, ગમે તે દેશના ખૂણામાંથી આપણે ગમે તે માહિતી આપણને જોવા મળી રહે છે. ચોથા નંબર પર શું આવશે? તો ચોથા નંબર પર આવશે કે રેડિયો. રેડિયો મારફતે, રેડિયોમાં આપણે કોઈ જોઈ શકતા નથી, પણ શું કરી શકીએ છીએ? સાંભળી શકીએ છીએ. તો રેડિયોમાં પણ સમાચાર આવે છે, ગીતો આવે છે, કેટલી એવી ખેતીવાડીને લગતી માહિતી પણ રેડિયોમાં આપવામાં આવે છે, બરાબર ને? તો ચોથા નંબર પર શું છે? તો ચોથા નંબર પર છે ઉપગ્રહ. ઉપગ્રહના મારફતે જ આપણે ગ્રહોની આપણા શું કે ઋતુનું, ઋતુ પ્રમાણે જે ચાલે છે, જે ચોમાસામાં કેટલો વરસાદ આવશે, ઉનાળામાં કેટલો તાપ લાગશે, કે શિયાળામાં કેટલી ઠંડી હશે, જે માહિતી બધી આપણને ઋતુચક્રની જે મળે છે તે ગ્રહ દ્વારા, ઉપગ્રહ દ્વારા જ મળે છે. હવે પાંચમા નંબર પર જોઈશું આપણે તો કે કોમ્પ્યુટર. શું આવશે? કોમ્પ્યુટર. તો કોમ્પ્યુટર પણ આજે દેશના ખૂણા ખૂણાની માહિતી આપણને આપે છે, બરાબર ને? હવે બીજું કયું છે? તો સમાચારપત્રો. તો શું આવશે? સમાચારપત્રો. સમાચારપત્રો એટલે જે આપણે પેપરો, ન્યૂઝપેપર આવે છે તે, અને પોસ્ટકાર્ડ. પોસ્ટકાર્ડ દ્વારા પણ આપણે સંદેશાવ્યવહાર કરી શકીએ છીએ. અને સામયિકો. શું છે? સામયિકો. આટલા જે આપણને આપ્યા છે સામયિકોમાંથી પણ આપણે સામયિકના મદદથી પણ આપણે સંદેશો આપલે કરી શકીએ છીએ, બરાબર. તો તમારે એ મને તમારી બુકમાં હોય તો તમારે લખીને મને મોકલવાનું રહેશે. થેન્ક યુ.